હેલો સ્ટુડન્ટસ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે ગુજરાતી મીડિયમ ટીવાય બી કોમ સેમિસ્ટર ફાઈવ માર્ચ એપ્રિલ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં યુનિવર્સિટીમાં પૂછાયેલું પેપર કમ્પ્લીટ કરશું ઓકે તો ચલો પહેલા ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ છીએ જે શોર્ટ ક્વેશ્ચન રહેશે અને જે શોર્ટ ક્વેશ્ચન જે છે તે તમને પાંચ પૂછવામાં આવશે અને દરેક ક્વેશ્ચનનો જે માર્ક્સ રહેશે તે બે ઓકે એટલે કે દસ માર્ક્સનો તમારી પાસે શોર્ટ ક્વેશ્ચન આવશે તો ચલો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન જો તમને શું કહેવામાં આવેલું છે કે એક સમસ્તીમાંથી છોકરીઓનો એક યાદચ્છિક સમદર્શ લેવામાં આવ્યો તેમાં નાકની લંબાઈ અને ઊંચાઈ ઓકે તેમના જે નાક છે એની લંબાઈ અને ઊંચાઈ વચ્ચેનો જે સરસંબંધાંક છે એ ઝીરો પોઈન્ટ તોન મળે છે ઓકે એટલે જો તમને દાખલાની અંદર શું આપેલું છે એન આપેલું છે કેટલો તો એન આપેલો છે અઢાર સહસંબંધાંક એટલે કે આર આપેલો છે ઝીરો પોઈન્ટ તમને એમ પૂછવામાં આવેલું છે કે તો આ ખાસિયતો વચ્ચે સમસ્તીમાં કાંઈ સહસંબંધ છે તેની પરિકલ્પનાનું પરીક્ષણ કરવાનું છે ઓકે સમસ્તીના સહસંબંધાંકની પરિકલ્પનાનું તમારે પરીક્ષણ કરવાનું છે અને પાંચ ટકાની સાર્થકતાની કક્ષાનો ઉપયોગ કરવાનો છે તો જો તમને જ્યારે આ પ્રકારનો દાખલો આપે ત્યારે એચો શું લેવાનો છે તો એચો લેવાનો છે સમસ્તીનો જે સહસંબંધાંક છે તે ઝીરો છે જો દાખલાની અંદર સમસ્તીનો સહસંબંધાંક નહીં આપે અને તેમને ડાયરેક્ટ એમ કહી દે કે સમસ્તીના સહસંબંધાંકનું પરીક્ષણ કરો તો તમારે જે સમસ્તીનો સહસંબંધાંક છે સમસ્તીનો સહ સહબંધાંક એ શું ધારવાનો ઝીરો અને જો તમે આને ઝીરો ધારો બરાબર જેવો અને ઝીરો ધારો એટલે આ જે દાખલો છે જવાબ આપી દઈ તો તમારી પાસે જે આ દાખલો છે તે જ દાખલો ઝેડ ટેસ્ટ થી થશે પરંતુ આ દાખલામાં નથી આપ્યું એટલે આપણે ઝીરો એચ લઈને ટી ટેસ્ટ થી દાખલો કરશું તો જો તમારે ટી ટેસ્ટથી શું કરવાનું છે ટી કેલ્ક્યુલેટની ફોર્મ્યુલા ઉપયોગ કરવાની છે જેમાં છે તમારી પાસે આર અંડર રૂટની અંદર એન માઇનસ ટુ ડિવાઈડ બાય અંડર રૂટની અંદર વન માઇનસ આર સ્ક્વેર ઓકે બસ હવે તમે એને આન્સર અંદર મૂકશો તો ઝીરો પોઈન્ટ ત્રણ ઓકે એનની કિંમત છે અઢાર માઇનસ બે ગુણ્યા અઢાર માઇનસ બે એટલે સોલ સોલ નું વર્ગમૂલ કેટલું થશે ચાર ડિવાઈડમાં ત્રણ નો સ્ક્વેર કરશો બરાબર એટલે ઝીરો પોઈન્ટ ઝીરો નવ અને એક માંથી માઇનસ કરશો અને એનું અંડર કરશો એટલે તમારી પાસે ફાઇનલ આન્સર આવશે ઝીરો પોઈન્ટ નાઇન્ટી ફાઈવ આ બધું જ કર્યા બાદ તમારી પાસે જે ફાઇનલ આન્સર આવશે તે એક પોઈન્ટ છવ્વીસ આવશે કહ્યું હવે તમે સ્વતંત્રાની માત્રા શોધી લો સ્વતંત્રની માત્રા કેટલી આવશે તો એન માઇનસ બે ટેબલ વેલ્યુ શોધવાની છે કોષ્ટકમાંથી અને એમાં સોલની કિંમત ઝીરો પોઈન્ટ ઝીરો પાંચમાં જોવાનું કેમ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કારણ કે જો દાખલાની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આપેલું છે ઓકે તો તમારે પાંચ ટકાએ પરીક્ષણ કરવાનું છે તો અહીંયા જો પાંચ ટકાની ટી ના કોષ્ટકમાં જાઓ તો જો તમને આ રીતનું ટીનું એક કોષ્ટક આપશે બરાબર બ્લોક ટેબલ તરીકે તમારે એમાં સ્વતંત્રની માત્રા તમારી કેટલી આવી તો સ્વતંત્રની માત્રા જે તમારી પાસે આવેલી એ સોલ આવેલી એટલે સોલની સામે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચની તમે કિંમત જોશો તો જો અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છે ને અહીંયા સોલ છે એટલે તમે અહીંયા કિંમત જોશો તો તમારી પાસે બંનેની મળીને કિંમત કેટલી આવે છે બે પોઈન્ટ બાર એટલે તમારે અહીંયા લખવાના છે બે પોઈન્ટ બાર ઓકે આટલું લખ્યા બાદ તમારે અહીંયા ટીની કેલ્ક્યુલેટ વેલ્યુ અને ટીની કોષ્ટક વેલ્યુ જે છે એને કમ્પેર કરવાના છે એટલે અહીંયા એક પોઈન્ટ છવ્વીસ અને બે પોઈન્ટ બાર લેસ દેન આવે છે ઓકે લેસ દેન આવે છે મતલબ એચઓનો શું થશે સ્વીકાર થાય છે સ્વીકાર તો આ દાખલો આગળ વધીએ કોઈ નંબર ટુ હવે જો આ કોશન જે છે તેમાં તમને એક પ્રામાણ્ય સમસ્તીમાંથી લીધેલા છવ્વીસ કડના યાદચ્છિક નિદર્શની સરેરાશ આપેલી છે નિદર્શની સરેરાશ આપેલી છે એન બરાબર છવ્વીસ છે નિદર્શની સરેરાશ એટલે એક્સ બાર કહેવાય નેવું આપેલા છે તમને વિશ્વાસનીય સીમા આપેલી હવે વિશ્વાસનીય સીમા કોની છે તો સરેરાશ માટેની સરેરાશ માટેની એટલે કે મધ્યકની વિશ્વાસનીય સીમા સરેરાશ એટલે શું કહેવાશે તો સરેરાશને તો આપણે મધ્યક કહીએ છીએ અને મધ્યકની વિશ્વાસનીય સીમા આપે એટલે કયું પરીક્ષણ થાય તો ટી પરીક્ષણ થાય ઓકે એટલે આ ટી પરીક્ષણ માંની વિશ્વાસનીય સીમા છે એટલે ટી એટલે કે મધ્યકની મધ્યકની વિશ્વાસનીય સીમા છે ઓકે હવે તમને દાખલાની અંદર તો જવાબ આપી દીધેલો છે જો વિશ્વાસનીય સીમા તો તમને દાખલાની અંદર આપી જ દીધેલી છે તમારે શોધવાનું છે પ્રમાણિત વિચલન શોધવાનું છે એટલે નેવું ટકાની વિશ્વાસનીય સીમા તમને આપેલી છે કેટલી તો અઠ્યાસી પોઈન્ટ સિક્સ થ્રી થ્રી સિક્સ અને એકાણું પોઈન્ટ સિક્સ થ્રી સિક્સ સિક્સ ફોર આ તમને જવાબ આપેલો છે તમારે પ્રમાણિત વિચલન શોધવાનું છે પ્રમાણિત વિચલન મતલબ કે એસ શોધવાનો છે તમારે આની કિંમત શોધવાની છે આ શોધવાનું બાકી છે ચલો તો ક્વેશનમાં સ્ટાર્ટ કરવા પહેલા તો સૂત્ર ખબર હોવી જોઈએ કે ટી પરીક્ષણના સરેરાશની વિશ્વાસનીય સીમાનું સૂત્ર શું હતું તો જો સૂત્ર હતું એક્સ બાર પ્લસ માઇનસ ટી ટેબલ વેલ્યુ એટલે કોષ્ટકની જે વેલ્યુ આવશે તે ગુણ્યા એસ ના છેદમાં વર્ગમૂળની અંદર એન માઇનસ વન આ તમારું મેન સૂત્ર હતું હવે આ સૂત્ર ઉપયોગ કરતા પહેલા તો તમારે શું કરવું પડે કે સ્વતંત્રની માત્રા શોધવી પડે સૌથી પહેલો સ્ટેપ તો સ્વતંત્રની માત્રા એટલે એન માઇન વન હવે એન માઇનસ વન એટલે જો છવ્વીસ છે એન માઇનસ એક એટલે આવશે પચીસ હવે તમારે અહીંયા ટી ના કોષ્ટકમાં જવાનું છે અને તમારે પચીસ ની કિંમત શોધવાની છે પણ ની કિંમત સેમાં શોધશું તો જો અહીંયા નેવું ટકાની વિશ્વાસનીય સીમા છે ને તો જો નેવું ટકાની વિશ્વાસનીય સીમા હોય તો તમારે સેમા શોધવાનું છે દસ ટકામાં શોધવાનું કેમ કારણ કે નેવું માં દસ ઉમેરશું તો સો થશે ને ટોટલ સો ટકા હોય ને તો નેવું ટકાની વિશ્વાસનીય સીમા શોધવી હોય તો તમારે દસ ટકા દસ ટકા એટલે કે ઝીરો પોઈન્ટ એક થાય તો તમારે ની કિંમત ઝીરો પોઈન્ટ એકમાં જોવાની છે તો ઝીરો પોઈન્ટ એકમાં પચીસની કિંમત જુઓ તો તમારી પાસે જો દાખલામાં આ પ્રકારનું ટી કોષ્ટક આપશે અને તમને અહીંયા પચીસની કિંમત એટલે આ સ્વતંત્રની માત્રા અને તમારે અહીંયા ઝીરો પોઈન્ટ વન એટલે કે તમારી પાસે અહીંયા જે કિંમત આવે છે તે એક પોઈન્ટ સાતસો આઠ આવે છે ઓકે એટલે તમે અહીંયા આન્સર મૂકશો એક પોઈન્ટ સાતસો આઠ સાતસો મૂક્યા પછી આ સૂત્રની અંદર કિંમત એક્સ બાર ની કિંમત કેટલી આપેલી છે તો જો નેવું ઓકે પ્લસ માઇનસ ટી ટી ની કોષ્ટક વેલ્યુ કેટલી આવી તો હમણાં જ તો આપણે સોઈ કેટલી એક પોઈન્ટ સિત્તેર આઠ અને એસ એસ એટલે પ્રમાણિત વિચલન અને અહીંયા વર્ગમૂળની અંદર એન કેટલા છે તો છવ્વીસ માઇનસ એક ઓકે હવે નેવું પ્લસ માઇનસ સાત એક પોઈન્ટ સાતસો ને આઠ ઓકે એક પોઈન્ટ સાતસો આઠ ભાગ્યા જો છવ્વીસ માઇનસ એક એટલે શું થાય પાંચ બરાબર વર્ગમૂળ કરવાથી છવ્વીસ માઇનસ એકનું વર્ગમૂળ કરવાથી શું થશે પાંચ થશે એટલે પાંચ અહીંયા તમારી કિંમત આવશે અને અહીંયા થશે બરાબર હવે જો તમને દાખલાની અંદર છે ને વિશ્વાસનીય સીમા આપેલી છે હવે વિશ્વાસનીય સીમામાં તમે જોશો ને તો આ જે રકમ છે એ લઘુત્તમ સીમાની છે અને આ જે રકમ છે એ મહત્તમ સીમાની છે ઓકે તો આપણે આમાંથી કોઈ પણ એક સીમાને ઉપયોગ કરવાનો કોઈ પણ એક સીમા તમે જે સીમાને ઉપયોગ કરશો તે ચાલશે આન્સર તો તમારો બંદેવથી આવશે ઓકે એટલે હું અત્યારે લઘુત્તમ સીમાનો ઉપયોગ કરું તો જો લઘુત્તમ સીમા નો આન્સર શું છે લઘુત્તમ સીમા બરાબર નેવું માઇનસ શું થાય નેવુંમાં જો લઘુત્તમ સીમામાં બાદ કરો ને મહત્તમ સીમામાં પ્લસ કરો એટલે નેવુંમાંથી એક પોઈન્ટ સિત્તેર આઠ જો માઇનસ કરીએ અને ઇનટુ એસ ડિવાઈડ બાય પાંચ તો આપણી પાસે લઘુત્તમ સીમા તો આપેલી છે ને અઠ્યાસી પોઈન્ટ સિક્સ થ્રી થ્રી સિક્સ ઇક્વલ ટુ નેવું માઇનસ હવે જો તમે એક સિત્તેર આઠ ભાગ્યા પાંચ કરી દેશો તો તમારી પાસે અહીંયા કિંમત ચોત્રીસ હવે જો તમારે શું કરવાનું છે કે આ જે રકમ છે તેને સામેની સાઈડ ટ્રાન્સફર કરી દઈશું એટલે તમને અહીંયા કિંમત મળશે આ રીતની અને અહીંયા નેવું માઇનસ અઠ્યાસી પોઈન્ટ સિક્સ થ્રી થ્રી સિક્સ ઓકે ધ્યાન રાખજો આ જે રકમ છે તે એસની રકમ છે જે આપણે શોધવાની છે બરાબર આ જે રકમ છે તે એસ છે પ્રમાણિત ચલન જે તમારે શોધવાનો છે મતલબ હવે જો તમારી પાસે કિંમત જે આવશે તેમાં અહીંયા એસ મૂકીને નેવુંમાંથી અઠ્યાસી પોઈન્ટ સિક્સ થ્રી થ્રી સિક્સ માઇનસ કરશો એટલે આન્સર આવશે વન પોઈન્ટ થ્રી સિક્સ સિક્સ ફોર બાય ઝીરો થ્રી ફોર વન સિક્સ બરાબર અહીંયા એસની સાથે જે રકમ છે તેને આપણે ભાગાકારમાં લઈ લેશું એટલે એસની કિંમત આવશે ચાર થઈ ગયું આ થઈ ગયો તમારો દાખલો પૂરો ઓકે તો જો તમને ઉલટો દાખલો આપેલો લઘુત્તમ સીમા પરથી તમારી પાસે જે ની રકમ સુધારવાની હતી તે હતી ચલો આગળ વધીએ ક્વેશ્ચનમાં હવે જો તમારી પાસે ત્રીજો ક્વેશ્ચન છે તેમાં શું કીધેલું છે બસો વ્યક્તિઓના નિદર્શ માંથી એકસો વીસ વ્યક્તિઓ એવી છે કે જે નોનવેજ ખોરાકનો ઉપયોગ કરે છે ઓકે અને બાકીની વેજ ખોરાકનો ઉપયોગ કરે છે એટલે જો નોનવેજ ખાય કેટલા છે અને વેજ કેટલા ખાય છે ઓકે એટલે જે ખોરાક છે એની વાત કરવામાં આવેલી છે કે નોનવેજ ખાતા લોકો એકસો વીસ છે કેટલામાંથી બસો માંથી એટલે લોકો એવા છે કે જે વેજ ખાતા ઓકે હવે તમને અહીંયા શું કહેવામાં આવેલું છે કે સમસ્તીમાં વેજ ખોરાક અને ખોરાકનો ઉપયોગ કરનારાનું પ્રમાણ એક સરખું છે જો જ્યારે પણ દાખલામાં આવી પ્રમાણ વિશે તમને પૂછવામાં આવે ત્યારે તમારી પાસે જે પણ દાખલો છે તે કાય સ્ક્વેર નો થઈ જશે ઓકે અને તમારે અહીંયા શું કરવાનું છે ખાલી આ ગણકની કિંમત શોધવાની છે તમારે પરીક્ષણ નથી કરવાનું ખાલી આ ગણક શોધવાનો છે એટલે કયો આ ગણક શોધાશે તો ડાયરેક્ટ અહીંયા કાય સ્ક્વેર શોધાશે કેમ કારણ કે તમને પૂછવામાં આવેલું છે કે વેજ અને નોનવેજ ખાવાવાળા સરખા પ્રમાણમાં છે કે નથી તો આવો દાખલો જે આવશે તે કાય સ્ક્વેરનો આવશે હવે તમારી પાસે જે કિંમત છે તે આપણા માટે ઓ કહેવાશે એટલે કે અવલોકિત अवलोकित आवृत्ति सो केवासे अवलोकित आवृत्ति केवासे जेना आपले ओ वाई केवासे હવે તમારે અહીં અપેક્ષિત આવૃત્તિ શોધવાની છે અપેક્ષિત આવૃત્તિ અપેક્ષિત આવૃત્તિને શું કહેવાશે ઈ આ એટલે કે આપણે અહીં લખશું ઈ આ હવે અપેક્ષિત આવૃત્તિ કેવી રીતે શોધવાનું એ શોધવી પડશે અવલોકિત હંમેશા આપેલિયસ એને અપેક્ષિત આપણે શોધવી પડશે તો જો અપેક્ષિત શોધવા માટે તમને દાખલામાં એક સેન્ટેન્સ આપેલું છે કે વેજ અને નોનવેજ ખાવાવાળા સરખા પ્રમાણમાં છે બરાબર તો આપણી પાસે જો હોય અને બરાબરનું સરખું પ્રમાણ કરીએ સરખું પ્રમાણ સરખું પ્રમાણ એટલે શું થાય સો સો જન થાય કે નહીં બરાબર એટલે જો સરખા પ્રમાણમાં તે તો વેજવાળા પણ સો હતા ને નોનવેજવાળા પણ સો હતા તો જ સરખા પ્રમાણમાં થાય એટલે આપણે અપેક્ષિત આવૃત્તિ કેટલી થાય ઈ એટલે ઈઆઈ કેટલી થશે સો સો બરાબર સરખા પ્રમાણમાં હવે ઓઆઈમાંથી ઈઆઈ ને બાદ કરવાનું છે પહેલા તો ચલો બાદ કરશું તો અહીંયા વીસ આવશે માઇનસ ને અહીંયા બાદ સોરી અહીંયા પ્લસ વીસ આવશે ને અહીંયા માઇનસ વીસ આવશે હવે તમે ઓઆઈમાંથી જે ઈઆઈને બાદ કર્યું ને એનો સ્ક્વેર કરીને ભાગ્યા ઈઆઈ કરી દો ઓકે એટલે તમને શું રકમ મળશે તો જો વીસ નો સ્કવેર કરીને ભાગ્યા વીસ કરી દઈએ સોરી વીસ નો સ્કવેર કરીને ભાગ્યા તમે સો કરશો એટલે તમને અહીંયા ચાર મળશે અને અહીંયા બી મળશે ઓકે તમારે શું કરવાનું છે વીસ નો સ્કવેર કરવાનો છે અને ઈ સાથે ભાગાકાર કરવાનો છે એટલે તમને આન્સર મળશે અહીંયા આઠ અને આ જે આઠ આવ્યા તે આપણા કાય સ્ક્વેર કેલ્ક્યુલેટેડ નો આન્સર આવ્યો ઓકે આ થઈ ગયો આપણો કાય સ્કવેર કેલ્ક્યુલેટેડ નો આન્સર કમ્પ્લીટ થઈ ગયો ક્વેશ્ચન બસ આટલો ખાલી આ ગણતની કિંમત જ શોધવાની હતી આખું પરીક્ષણ નથી કરવાનું કમ્પ્લીટ આગળ કોષ્ટક પરથી લાપલાસના નિયમ અનુસાર ઇષ્ટતમ નિર્ણય જણાવો લાપલાસના નિયમ અનુસાર ઓકે હવે જો અહીંયા ધ્યાન આપજો લાપલાસનો નિયમ શું કહે છે તો લાપલાસ ના નિયમ મુજબ તમારે શ્રેષ્ઠ વિકલ્પ જણાવવાનો છે ઓકે નિયમ મુજબ ઓકે તમારે લાપલાસના નિયમ મુજબ શ્રેષ્ઠ વિકલ્પ જણાવવાનો છે તો જો લાપલાસના નિયમ મુજબ તમારે એ જોવાનું છે કે પહેલા ઘટના કેટલી છે ઘટનાની સંખ્યા કેટલી છે તમારી પાસે તમારી પાસે કેટલી ઘટના છે તો જો દાખલાની અંદર આપણે ચાર ઘટના આપેલી છે કેટલી એક બે ત્રણ અને ચાર ઘટના હોય ને એટલી સંભાવના થાય એટલે કે અહીંયા ઘટના કેટલી છે ચાર તો સંભાવના કેટલી થશે એકના છેદમાં ચાર એટલે દરેક ઘટનાની સંભાવના એકના છેદ ચાર એનો મતલબ એમ છે કે સંભાવના જો આપણે લખવી હોય તો આ ઘટનાની સંભાવના બી એકના છેદમાં ચાર આ ઘટનાની સંભાવના છેદમાં ચાર અહીંયા બી એકના છેદમાં ચાર આવશે પોઈન્ટ પચીસ પણ લખી શકો બરાબર હવે તમારે અહીંયા લખવાનું છે ઈ એમવી ઈ કોનો આવશે તો એ વન નો આવશે દરેક વિકલ્પનો ઈ એમવી છે જેમ કે તમારી પાસે વિકલ્પ એક વન એટલે એ વન એ ટુ અને એ થ્રી છે તો દરેક વિકલ્પનો તમારે શું શોધવાનો છે ઈએમવી તો દરેક વિકલ્પનો આપણે ઈએમવી શોધી લઈએ એટલે એ ટુ થઈ જશે ઈએમવી થઈ જશે એ થ્રીનો તો જો શું કરવાનું છે તમારે દરેક વિકલ્પના જે ઓપ્શન છે બરાબર દરેક વિકલ્પના જે ઓપ્શન છે એને તમારે એની સંભાવના સાથે ગુનાકાર કરવાનો છે દરેકને જો કેવી રીતના તો માઇનસ પચીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ પચીસ એટલે કે એકના છેદમાં ચાર ઓકે પ્લસ પંદર ગુણ્યા એકના છેદમાં ચાર પ્લસ પાત્રીસ ગુણ્યા એકના છેદમાં ચાર અને પ્લસ પચીસ ગુણ્યા એકના છેદમાં ચાર ઓકે થઈ ગયું એટલે બધાને તમારે એકના છેદમાં ચાર સાથે શું કરવાનું છે ગુણાકાર કરવાનું છે એટલે તમારો જે ફાઇનલ આન્સર છે તે તમને મળી જશે ઓકે કેટલો આવશે તો બાર પોઈન્ટ પાંચ આવશે ક્લિયર પછી તમારે શું કરવાનું છે તો આ બધાનું જે રકમ છે એ ટુની જે રકમ છે તેને બધા સાથે ગુણાકાર કરવાનો જેમ કે પિસ્તાલીસ ગુણ્યા એકના છેદમાં ચાર પ્લસ પચીસ ગુણ્યા એકના છેદમાં ચાર પ્લસ પંદર ગુણ્યા એકના છેદમાં ચાર પ્લસ માઇનસ પચીસ ગુણ્યા એકના છેદમાં ચાર ઓકે એટલે પિસ્તાલીસ પચીસ પંદર બરાબર આ બધાને તમારે એકના છેદમાં ચાર સાથે ગુણાકાર કરીને પછી જે તમારી સંખ્યા આવે તે લાવવાની છે એટલે અહીંયા આવશે ફાઇનલી પંદર

પાંચ પિસ્તાલીસ અને પાત્રીસ બધા એકના છેદમાં ચાર સાથે ગુણાકાર કરશો એટલે તમને કિંમત મળી જશે થઈ ગયો હવે તમારી પાસે જે તેમાં સૌથી વધારે ઈએમવી કોણ બતાવે છે તો સૌથી વધારે ઈએમવી બતાવે છે તમારી પાસે જે એ છે તે એ એનો મતલબ એમ થઈ ગયો કે વિકલ્પ નંબર વિકલ્પ એ ટુ શ્રેષ્ઠ વિકલ્પ છે એટલે નિયમ પ્રમાણે વિકલ્પ એ ટુ જે છે એ શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય કારણ કે ઈસ્તમ એટલે કે સૌથી વધારે વધારે પૈસા એ જ આપી શકે છે એવો અંદાજો લેવી શકાય ઓકે ચલો આગળ વધીએ હવે આગળ જો તમને દાખલામાં શું આપવામાં આવેલું છે અહીંયા તમને કહેવામાં આવેલું છે કે ઈ પી પી આઈ એટલે કે એક્સપેક્ટેડ પે ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન એક્સપેક્ટેડ પે ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન હવે જો આ એકદમ સિમ્પલ છે તમારે સૌથી પહેલા અહીંયા સંભાવના લખી દેવાની છે શું લખવાનું છે સંભાવના જેટલી પણ સંભાવના છે તે બધી લખી દો ચલો તો આપણે બધી સંભાવનાને અહીંયા છાપી દીધી લખી દીધી ચલો કમ્પ્લીટ ત્યારબાદ આપણે એ શોધવાનું છે કે ભાઈ ઝીરો પોઈન્ટ એક જે સંભાવના છે આ ઝીરો પોઈન્ટ એકની સંભાવના છે એની મહત્તમ કિંમત કેટલી તમારે શું કરવાની છે મહત્તમ કિંમત લેવાની છે ખાલી મહત્તમ કિંમત હવે જો ઝીરો પોઈન્ટ એકની અંદર તમારી પાસે એક બે તોન આની સૌથી વધારે કિંમત કોણ છે તો પચીસ તો લખી દો અહીંયા પચીસ પછી ઝીરો પોઈન્ટ બે ની અંદર મહત્તમ કિંમત કોણ છે તો દસ પંદર પંદર તો સૌથી વધારે કોણ દેખાય છે દસ પંદર પંદર તો જો બે વખત પંદર આવે છે તો કઈ વાંધો નહીં આપણે પંદર લઈ લેવાનું કોઈ પણ એક પંદર લેવા આપણે પંદર લેવાથી મતલબ છે પછી જો ઝીરો પોઈન્ટ ત્રણની ની અંદર સૌથી વધારે કોણ વળતર આપે છે તો સૌથી વધારે વળતર પાત્રીસ જ આપે છે તો પાત્રીસ લઈ લો અને ઝીરો પોઈન્ટ ચાર ની અંદર સૌથી વધારે વળતર કોણ આપે છે તો સૌથી વધારે વળતર આપે છે પિસ્તાલીસ તો પિસ્તાલીસ લઈએ બરાબર એટલે મહત્તમ વળતર તમારે અહીંયા લેવાનું છે અને એની સંભાવના મહત્તમ વળતર સંભાવના પ્રમાણે તમારે લેવાનું એટલે આ થઈ ગયું એક્સ અને થઈ ગયું પીએક્સ બસ તમારે ખાલી એક્સ ઇન્ટુ પીએક્સ બતાવવાનું છે ઓકે અને પછી એનું ટોટલ કરી દેજો એટલે પચીસ ગુણ્યા પોઈન્ટ એક તમારી પાસે આન્સર આવશે બે પોઈન્ટ પાંચ

તો જો સિમ્પલ હતો બે માર્ક્સમાં થયા આ ક્વેશ્ચન ઓકે ચલો તો આ થઈ ગયા તમારા બધા શોર્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થયા નેક્સ્ટ વિડીયોમાં આપણે લોંગ ક્વેશ્ચન કમ્પ્લીટ કરશું ઓકે અને પૂરેપૂરું પેપર આપણે થોડાક દિવસની અંદર આપણે કમ્પ્લીટ કરી જ દઈશું ઓકે એક્ઝામ પહેલાં ઓકે ગુડ બાય બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ